નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આપણે જનરલ નોલેજના 6000 પ્રશ્નો જોવાના હતા, જેમાંથી આપણે 8 પાર્ટ જોયા છે, જેમાં 585 સુધીના પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છે. આજે આપણે 586થી આગળના પ્રશ્નો જોઈશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મિત્રો, ટાઈમ ના બગડતા શરૂ કરીએ. 586 નંબરનો ક્વેશ્ચન, ગાંધીજી સાથે દાંડી યાત્રામાં કેટલા સ્વયંસેવકો હતા? 78 અને તે પોતે 1. 587, ગાંધીજીની ચિત્રવાળી કઈ નોટ પર? સંસદ ભવનનું પણ ચિત્ર આપેલ છે 50ની નોટ ઉપર. ગાંધીજીને કેટલા પુત્રો હતા? તો ગાંધીજીને 4 પુત્રો હતા. ગાય અવાજ કરે તેને શું કહેવાય? તો તેને ઘાંઘરવું કહેવામાં આવે છે. ગોપનાથ વિહારધામ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં આવેલ છે. ગોબર ગેસનું મુખ્ય ઘટક કયું છે? ઇથેન. ઘેરું નામનો રોગ કયા પાકમાં જોવા મળે છે? તો ઘઉંમાં ઘેરું નામનો રોગ જોવા મળે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે? તો રાજ્ય સરકાર કરે છે. 594 નંબરનું ક્વેશ્ચન, ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચે જીવનારા કુટુંબોને કઈ યોજના અંતર્ગત વીજળી આપવામાં આવે છે? કુટીર જ્યોતિ યોજના અંતર્ગત. 595, ગુજરાત પ્રજ્ઞાચક્ષુ દાર્શનિક તરીકે કોણ જાણીતું છે? સુખલાલ. ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યના ભાગરૂપે કેટલા વર્ષ રહ્યું? 4 વર્ષ સુધી. ગુજરાત રાજ્યની સરહદ ભારતના અન્ય કેટલા રાજ્યોને સ્પર્શે છે? 3 રાજ્યોની. ગુજરાત સાહિત્ય પરિષદ કયું મેગેઝિન બહાર પાડે છે? તો પરબ મેગેઝિન બહાર પાડે છે. અને ગુજરાત સાહિત્ય પરિષદનું માસિક કયું છે? એ પણ પરબ. ગુજરાતમાં મોરધારાના ડુંગરા કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર જિલ્લામાં આવેલ છે. ગુજરાતમાં રાજ્યસભાની સીટો કેટલી છે? 11. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? કચ્છ જિલ્લામાં થાય છે. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ માટે જાણીતો કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો વલસાડ જિલ્લામાં આવેલ. ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા નવનિર્માણનું આંદોલન કયા વર્ષે કરાયું હતું? 1975. ગુજરાતી સાહિત્યમાં સોનેટની શરૂઆત કયા કવિએ કરી હતી? બક ઠાકોર. ગુજરાતનું તંતુવાદ્ય કયું છે? રાવણ હાથો. 3 વલયો વાળો ગ્રહ કયો છે? શનિ. લ્યુકેમિનિયાનો રોગ મુખ્યત્વે કોને અસર કરે છે? રક્તકોષોને. જાણીતા વહીવટકાર પ્રભાશંકર પટણી ગુજરાતના કયા રાજ્યના દિવાન હતા? ભાવનગર. મિલકતનો મૂળભૂત અધિકાર સંવિધાનના કયા અધિનિયમ દ્વારા સમાપ્ત કરવામાં આવ્યો હતો? 44માં અધિનિયમ દ્વારા. 611, વિવાદિત હોગેનકલ જળ પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે? તમિલનાડુ. વિશ્વમાં ચાનું ઉત્પાદન સૌથી વધારે કયા દેશમાં થાય છે? ભારત. વિશ્વમાં સૌથી વધારે સોનાનું ઉત્પાદન કરવાવાળો દેશ કયો છે? દક્ષિણ આફ્રિકા. વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? ટોકોફેરોલ. વિડાલ પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે? ટાઇફોઇડ માટે. 617, સિક્કાઓ અને ધાતુઓના અભ્યાસને શું કહે છે? ન્યુમેસ્ટિક. 618, હિન્દ મહાસાગરનો સૌથી મોટો દ્વીપ કયો છે? માડાગાસ્કર. એસઆઈ પદ્ધતિમાં કાર્યનો એકમ કયો છે? ઝૂલ. જૈનોનું તીર્થધામ ઘંટાકર્ણ મહાવીરનું મંદિર ક્યાં આવેલું છે? મહુડીમાં. જે વસ્તુ પ્રકાશના તમામ રંગોને શોષી લે તે દેખાશે? સફેદ. શબ્દ બટરફ્લાય સ્ટ્રોક કઈ રમત સાથે સંકળાયેલ છે? તરણ. ઈસ્ટમાં સૌથી વધારે કયું તત્વ હોય છે? રિબોફ્લેવિન. યરવડા જેલ ક્યાં આવેલી છે? પુણેમાં. શરીરમાં રક્તકણો ક્યાં બને છે? હાડકાના પુલાણમાં. શરીરમાં સફેદ રક્તકણોનું મુખ્ય કાર્ય શું છે? તો રોગ પ્રતિકારક ક્ષમતા માટે.
શરીરનું સમતોલનપણું કોણ જાણવે છે? નાનું મગજ. શેની ખામીને લીધે ડાયાબિટીસ થાય છે? ઇન્સ્યુલિન. થરના રણમાંથી વહેવાવાળી એકમાત્ર નદી કઈ છે? લૂણી. થાઇરોક્સિન શું છે? હોર્મોન. ફળને ઝડપી પકવવા માટે કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે? ઇથિલિન. ફ્યુઝનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુતનો ઉષ્માકીય પ્રભાવ. ફુગ્ગાઓમાં હિલિયમ ગેસ શા માટે ભરવામાં આવે છે? તે વાયુથી હલકો છે. ઉમાકાંત કડિયા અને વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા? હિંદ છોડો. ઉત્તર ભારતમાં નવા કાંપના મેદાનોને શું કહે છે? ખાદર. ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો દિવસ ક્યારે હોય છે? 22 ડિસેમ્બરના રોજ. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને શું કહે છે? સવાના. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદારો કોણ હોય છે? તો સંસદ સભ્યો. ઉદયશંકરનું નામ કયા ક્ષેત્ર માટે જાણીતું છે? નૃત્ય માટે. ઉનાળામાં કોણ ક્રિસમસ ઉજવે છે? ઓસ્ટ્રેલિયા. ઉંટાટીઓ શરીરના કયા ભાગને અસર કરતો રોગ છે? તો શ્વસનતંત્ર. ટામેટાનો રંગ લાલ શેના કારણે છે? લોયકોપિનના કારણે. ટીમરુના પાન પર આધારિત કયો ઉદ્યોગ છે? બીડીનો. અમદાવાદમાં આવેલા વિશાલા મ્યુઝિયમમાં કઈ પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ છે? વાસણોનો. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કયા રાષ્ટ્રીય પક્ષના છે? કયા રાષ્ટ્રીય પક્ષના છે? ડેમોક્રેટિક પાર્ટીના. અલકનંદા અને ભગીરથી કયા સ્થળે એકબીજાને મળે છે? દેવપ્રયાગ. આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? પિંગલી વૈકિયા. આપણા શરીરમાં લોહીને શુદ્ધ કયું અંગ કરે છે? કિડની. આપણે ત્યાં લાંબામાં લાંબો દિવસ ક્યારે હોય છે? 21 જૂન. આનંદપુર અત્યારે કયા નામે ઓળખાય છે? વડનગર. આંખ સાફ કરવા મંદ જંતુનાશક તરીકે વપરાતા એસિડનું નામ શું છે? બોરિક એસિડ. આયુર્વેદના પિતા કોણે કહેવાય છે? ચરક. આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ખાલી જગ્યા છે? 180° રેખા. પોચિંતા બેરોમીટર વાંચનમાં ઘટાડો નોંધાય તો તે હવામાનની કઈ દશા દર્શાવે છે? તોફાની હવામાન. ઓરી શેનાથી ફેલાય છે? તો વાયરસથી. દ્રાક્ષમાં કયો એસિડ હોય છે? ટાર્ટરિક. 657. ઓરિસ્સામાં આવેલ નંદનકાનન શેના માટે પ્રસિદ્ધ છે? અભયારણ્ય. ઓટોહાને શેની શોધ કરી? એટમ બોમ્બ. રૂપિયાના સિક્કા પ્રથમવાર કયા ભારતીય રાજાએ બહાર પાડ્યા હતા? શેરશાહ સૂરી. દ્રવિડ મુનત્રે કડગમ કયા રાજ્યની રાજકીય પક્ષ છે? તમિલનાડુ. અજંટાની ગુફા કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે? બૌદ્ધ ધર્મ. અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે? તો રમત માટે. અંતરિક્ષ યાત્રીને આકાશનો રંગ કેવો દેખાય છે? કાળો. એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? બેક્ટેરિયાને. 1 માઇલ એટલે કેટલા ફલાંગ? 8. 1 ક્વિન્ટલ બરાબર કેટલા ગ્રામ? 1 લાખ ગ્રામ. 1 રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય છે? 4 મિનિટનું. એરોપ્લેનની શોધ કરનાર ઓરવિલ અને બિલબર રાઇટ કયા દેશના હતા? યુએસએના. NFDC શાની સાથે સંકળાયેલી સંસ્થા છે? ચલચિત્ર. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. 677 સુધીના ક્વેશ્ચન જોયા છે. કાલે ફરીથી
નવા વિડીયો સાથે આગળના પ્રશ્નો જોઈશું અને કાલે ડીવાયએસઓનું મોડેલ પેપર પણ મૂકવામાં આવશે. તો ચલો મિત્રો, કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.